नमस्कार दर्शक मित्रों, सांजे समाचार साथे हूं जय पटेल आपनो स्वागत करू छू। बुलेटिन की शुरुआत करीशू महत्वना समाचार नी साथे। महीसागर पहुंचू छे मंतव्य न्यूज, ग्राउंड जीरो थी रिपोर्टिंग करी रह्यु छे महीसागर थी मंतव्य न्यूज। त्यारे मंतव्य न्यूज साथे महीसागर कलेक्टर आर बी बारड़े खास बातचीत करी छे। महीसागर ना सेकंड स्ट्रेन खूब ज घातक होवानु कलेक्टर जणावी रह्या छे। त्यारे रोज केसों में वधारो थई रह्यो छे महीसागर में। ग्राउंड जीरो पर मंतव्य न्यूज पहुंचू छे। त्यारे हाल रोजना 150 थी वधु पॉजिटिव केसों सामे आवी रह्या छे। संक्रमण अटकाववा माटे बजारो स्वैच्छिक बंद छे अहीं। त्यारे लग्न प्रसंगों में लोको भेगा ना थाय ते माटे विशेष टीम पण बनाववामां आवी छे। महीसागर में कोरोना संक्रमण सतत वधी रह्यु छे। जे रीते केसेस सामे आवी रह्या छे, सौ कोईनी चिंतामां वधारो कर्यो छे। त्यारे केसेस वधतानी साथे ज तंत्र में केटली सतर्कता छे, कया प्रकारनी सुविधाओ छे, तमाम बाबतोनी विगतो मेळवीशुं महीसागरना कलेक्टर छे आर बी बारड सर तेमनी पासेथी। सर, जे रीते महीसागरनी अंदर हाल कोरोना केसेस सतत वधी रह्या छे, फर्स्ट स्ट्रेनमां ओछा केसेस हता, हाल सेकंड स्ट्रेनमां केवी परिस्थिति छे? महीसागर जिल्लानी वात करीए तो छेल्ला 15-20 दिवसथी एवरेज शुरुआत करिए तो लगभग 50 થી શરૂ કરીને અત્યારે લગભગ 125-150 જેટલા કેસીસ રોજ આવી રહ્યા છે। સારા સમાચાર એ છે કે છેલ્લા 3 દિવસથી આપણે અહીંયા ઓલમોસ્ટ મોટા ભાગના વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનના કારણે છેલ્લા 2 દિવસમાં મને એવું લાગ્યું છે કે થોડો અંશે થોડા કેસીસ ઘટ્યા છે, પણ એ કોઈ બહુ મોટા પાયે ઘટ્યા નથી। પરંતુ આના માટે અમે તૈયારીઓ કરી છે। આના માટે ખાસ કરીને અમે રોજ એવરેજ 2500 જેટલા એવરીડે ટેસ્ટિંગ કરીએ છીએ, અને એમાંથી આટલા કેસીસ આવી રહ્યા છે। અને એનું ટેસ્ટિંગ માટે ખાસ કરીને અમારી જે 21 જેટલા ધન્વંતરી રથ છે, આ ઉપરાંત અત્યારે જે કેસીસ ટોટલ જે છે એમાં 1000 ઉપરાંત અમારા એક્ટિવ કેસો છે। આ એક્ટિવ કેસોનું ઘરે ઘરે જે જઈને ખાસ કરીને હોમ આઇસોલેશનમાં જે લોકો 600-700 લોકો છે એના માટે 18 જેટલા સંજીવની રથ અમે ચલાવી રહ્યા છીએ। અને દરેક જે હોમ આઇસોલેટર જે વ્યક્તિ જે પેશન્ટ છે એનું ઘરે જઈને અમે અત્યારે સાર સંભાળ રાખી રહ્યા છીએ। આ ઉપરાંત હોસ્પિટલની જો વાત કરીએ તો ગવર્મેન્ટમાં અમારે સંતરામપુર અને લુણાવાડા ખાતે 2 હોસ્પિટલ છે, બંનેમાં થઈને ટોટલ 150 બેડ છે, એમાં 100 ઓક્સિજન બેડ છે। આ ઉપરાંત પ્રાઇવેટ લગભગ 14 જેટલી હોસ્પિટલ છે અને એમાં લગભગ 350 જેટલા બેડ ઉપલબ્ધ છે। અત્યારે અમે જોઈએ તો લગભગ અમારે એવરેજ અમારા જિલ્લામાં લગભગ 350 જેટલા દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે। અને ખાસ કરીને જેને વેન્ટિલેટરની જરૂરિયાત ઉપસ્થિત થાય તો અમારે નજીકના હાયર સેન્ટર ઉપર અમે એને રિફર કરી રહ્યા છીએ। આ ઉપરાંત અમે એક પ્રિઝ્યુમટિવ ટ્રીટમેન્ટ પણ હમણાં શરૂ કરી છે કે જેમાં કદાચ કોઈને ઝડપથી ટેસ્ટિંગ કે આ તે કરવા કોઈ આગળ ના આવે, પરંતુ જનરલ પ્રેક્ટિશનર સાથે પણ અમે કોલાબોરેશન કર્યું છે અને જનરલ પ્રેક્ટિશનર સાથે રહી અને પ્રિઝ્યુમટિવ ટ્રીટમેન્ટના કારણે અમે એને તરત જ લક્ષણો દેખાય તરત જ દવા આપવાનું પણ શરૂ કર્યું છે। આમ એકંદરે જોઈએ તો સ્થિતિ ઘણી આમ તકલીફવાળી છે, પરંતુ અમારી જે આખી ટીમ છે પોલીસથી શરૂ કરી અને તમામ અત્યારે ખૂબ સતર્ક રહીને કામગીરી કરી રહ્યા છે। આ ઉપરાંત અમારા જિલ્લામાં એક આગોતરું અમે કામ એ કર્યું કે લગભગ 1 મહિના પહેલાં જિલ્લામાં લગ્ન કેટલા છે એની અમે યાદી મેળવી, તો લગભગ 3,169 જેટલા લગ્ન અમારા ધ્યાને આવ્યા। આ તમામ લોકોને અમે અમારા તરફથી એક પોલીસના કર્મચારી અને એક અમારા સિવિલ કર્મચારી બંનેની સંયુક્ત ટીમ ઘરે ઘરે જઈ અને એને સમજૂત કરી અને એક નોટિસ અથવા તો જાણ પણ કરી છે અને કહ્યું છે કે જે 50 લોકોનું જે આપણે નક્કી કરેલી છે એમાં જ મર્યાદામાં જ કરે, કરવા હોય તો શક્ય હોય તો મોકૂફ રાખે। અને ઘણા લોકોએ મોકૂફ પણ રાખ્યા છે, પણ અમુક લોકોએ એનો ભંગ પણ કર્યો એવું જાણવામાં આવ્યું। ત્યારે અમારી ટીમ ઇવન ચાલુ લગ્નએ પણ ક્યાંક જઈ અને એનો દંડ પણ વસૂલ કર્યો છે અને એની સામે પોલીસ કાર્યવાહી પણ કરી છે। અને આમ એકંદરે જોઈએ તો જિલ્લામાં પરિસ્થિતિ આમ જોઈએ તો કંટ્રોલમાં પણ છે, અને છતાં કેસ અત્યારે જે છે એનો અમે જે સતત તેના ઉપર વોચ રાખી રહ્યા છીએ। જે રીતે આપ વાત કરી રહ્યા છો કે ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આરટીપીસીઆર રિપોર્ટ્સ આવતા ખૂબ વાર લાગી રહી છે, તો આરટીપીસીઆર લેબ માટેની કેવી વ્યવસ્થાઓ અહીંયા રહેશે? આરટીપીસીઆર માટે સરકારશ્રીએ અમને એક લેબ મંજૂર કરી છે અને એનું મશીન જે પણ છે લગભગ મોટાભાગની મશીનરી ગઈકાલે આવી ગઈ છે અને આજથી લગભગ 5-7 દિવસમાં અમારે ત્યાં લેબ શરૂ થઈ જશે। ત્યારે એટલે 24 કલાકમાં અમને એના માટે ટેસ્ટિંગ પણ રિઝલ્ટ મળી જશે। આ ઉપરાંત ખાસ કરીને કે અત્યારે ઓક્સિજનની બહુ જ મુશ્કેલી છે, તો ઓક્સિજનના પ્લાન્ટ માટે એક પ્લાન્ટ અમે ઓલરેડી એક અમારા એમપીશ્રી છે એની ગ્રાન્ટમાંથી
25 લાખ નો ગ્રાન્ટ એમણે મને આપી છે ને એના અનુસંધાને મેં એને ઓર્ડર પણ આપ્યો છે અને આજે લગભગ કહીએ તો ગઈકાલે અમારે તામિલનાડુથી કોઇમ્બતુરથી આ જેનું જે મશીન છે શિફ્ટ થઈ ગયું છે અને આવતા 5 થી 7 દિવસમાં અમારે જે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે એનો આપણો ઓક્સિજન કે જે હવામાંથી જનરેટ કરે છે જેના કારણે આપણને જે ઓક્સિજન બહારથી લાવવામાં તકલીફ પડે છે એમાં પણ આપણને થોડી સરળતા રહેશે અને તકલીફ ઓછી થશે. બિલકુલ સર, રેમડેસિવિર ઇન્જેક્શન ની કેવી પ્રકારની વ્યવસ્થા છે? કારણ કે અત્યારે જે દર્દીઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવે છે સતત એની જરૂર હોય છે, ત્યારે કેટલા ઇન્જેક્શન અહીંયા અછત સર્જાય છે કે ફાળવવામાં આવે છે, શું સ્થિતિ છે? એકંદરે જોઈએ તો અમારા જિલ્લામાં લગભગ 350-340 જેટલા પેશન્ટ એકંદરે એડમિટ હોય છે અને સરકાર તરફથી અમને લગભગ એવરી ડે 300 જેટલા રેમડેસિવિર મળી રહે છે. ક્યારેક એવું બને કે દિવસે બહુ શોર્ટેજ હોય તો ના આવે, અધરવાઇઝ એવરી ડે અમને 300 જે રેમડેસિવિર ઇન્જેક્શન આવી રહ્યા છે અને રોજ